विद्यार्थी मित्रों केम छो? मजा में ने? मजा में जो ने ऑनलाइन भणवानी मजा तो अलग छे, खरु ने? आवा सरस सरस वीडियो जोईने अभ्यास करवानी मजा कोने ना आवे? साची बात ने? तो विद्यार्थी मित्रों धोरण त्रण अने आजना आसपासना लेक्चर में आप सौनु हूँ स्वागत करू छु, फरी स्वागत करू छु। तो विद्यार्थी मित्रों एवो प्रश्न थाय छे कि आजना आसपासना लेक्चर में मैं शू करावशे? थतो जोई, कारण के आपणे गया लेक्चर में पाठ 13 स्वाध्याय जे छे ए पूर्ण करेलो छे, बराबर ने? એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આસપાસના લેક્ચરમાં શું કરવાનું છે એ હું કહી દઉં। ચલો તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પાઠ 14 આપણો ખોરાક, આ પાઠની સમજૂતી જે છે એ આપણે મેળવવાની છે। પાઠ કેટલામો? 14મો। તમને બધાને ખબર છે કે હવે સેમ 2 સ્ટાર્ટ થઈ ગયું છે। આ સેમ 2માં આપણે પાઠ 13થી 25 પાઠ સુધી જે છે એ અભ્યાસ કરશું। તો આજનો પાઠ છે પાઠ 14 આપણો ખોરાક। તો વિદ્યાર્થી મિત્રો આપણો ખોરાક તમે બધા જાણો છો કે આપણા શરીરની શક્તિ કોણ પૂરી પાડે છે? ખોરાક। જો આપણે ખોરાક ન લઈએ તો રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ઘટે છે, આપણે કામ ન કરી શકીએ, નબળાઈ આવી જાય। તો આપણા શરીરને શક્તિ ખોરાક આપે છે, એટલે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ આ બધું લેવું જોઈએ। હવે અહીંયા આ પાઠની અંદર જે છે એ આપણે કેવો ખોરાક લેવો જોઈએ અને કુટુંબના જે સભ્યો છે એ દરેક સભ્ય જે છે એ કયા કયા કાર્ય કરે છે અને તમે કયા કયા કાર્યમાં કુટુંબના સભ્યોને મદદ કરો છો અને જે કાર્ય કરો છો, તો ઘરમાં જે સભ્યો છે એ દરેક સભ્ય જે છે એની રહેણી કહેણી, એકબીજાને મદદરૂપ કઈ રીતે કાર્ય કરીને થાવ છો, આ બધી વાત જે છે એ આ પાઠમાં આપણે જાણવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો પાઠ સમજૂતી માટે રેડી થઈ જાઓ। તમને બધાને ખબર છે કે જ્યારે જ્યારે પાઠ સમજૂતી હોય ત્યારે ત્યારે આપણે કશું લખવાની જરૂર રહેતી નથી, બરાબર? માત્ર ને માત્ર જે છે એ પાઠ સમજવાનો હોય છે, અને એ પણ ધ્યાનથી। તમે જો પાઠ સમજૂતીમાં એકદમ ધ્યાન આપશો ને તો આ પાઠનો જે સ્વાધ્યાય છે ને એ એકદમ સહેલો લાગશે, અને જ્યારે તમારી એક્ઝામ હશે ને તો તેના આન્સરો જે છે એ ફટાફટ તમે આપશો, બરાબર ને? તો ચલો પાઠ સમજૂતી માટે રેડી થઈ જાઓ, બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર। તો જુઓ પાઠ 14, આ પાઠની અંદર તમને એક સરસ મજાનું ચિત્ર દેખાડવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને મને કહો કે આ ચિત્રમાં તમને શું દેખાય છે। ધ્યાનથી જુઓ, આ બાજુ જે છે એ વેણુનું કુટુંબ છે અને આ સાઈડના ચિત્રો તમે જોશો તેમાં રાણીનું કુટુંબ છે, બરાબર? તો તમે
પેલા તો વેણુનું કુટુંબ જે છે તેના ત્રણે ત્રણ ચિત્રો ધ્યાનથી જુઓ. પછી જે છે એ રાણીનું કુટુંબ છે તે પણ ધ્યાનથી જુઓ. જુઓ છો ને? આ જ પાઠનો એમ છે. કુટુંબ એ સમૂહ જીવનના પાઠ શીખવતી પહેલી પાઠશાળા છે. તમે તમારા કુટુંબમાં જ્યારે જન્મ લ્યો છો અને શાળાએ આવો છો તે વચ્ચેના ગાળામાં આજે તમારું કુટુંબ જે છે ને એ જ સમૂહ જીવનના પાઠ શીખવતી પહેલી શાળા છે તમારી. અને કુટુંબના સભ્યો દ્વારા બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે. કુમળા છોડને વાળીએ તેમ વળે, આ ઉક્તિ મુજબ બાળકના જીવનમાં કુટુંબ મહત્વનો ભાગ ભજવે છે. આપણા પરિવારના તમામ સભ્યોને સાચવનારા આપણા મમ્મી પપ્પા છે, સાચું ને? એમાંય પરિવારના દરેક સભ્યની સારવારની છેક રાત્રિ સુધી સંભાળ રાખનાર કોણ છે? સવારથી ઉઠી અને તમારા માટે રસોઈ તૈયાર કરે છે, કપડાં ધુવે છે, સાફ સફાઈ કરે છે, તમને તૈયાર કરીને સ્કૂલે મોકલે છે. તો આ બધા ઘરના જે સભ્યો છે એના માટે રાત્રિ સુધી કોણ કામ કરે છે? મમ્મી, બરાબર ને? અને આપણો જે ખોરાક છે ને, જુદા જુદા ખાદ્ય પદાર્થોને આપણે જે છે એ લઈએ છીએ. આ ખાદ્ય પદાર્થો જે છે એ વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે. તમને બધાને ખબર છે કે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં વનસ્પતિનો પણ ઉપયોગ કરીએ છીએ અને પ્રાણીનો પણ ઉપયોગ કરીએ છીએ. જે મનુષ્ય શાકાહારી છે તે વનસ્પતિનો ઉપયોગ કરે છે પોતાના ખોરાકમાં, અને જે મિશ્ર પ્રાણી છે તે પોતાના ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ પણ કરે છે અને પ્રાણીનો પણ ઉપયોગ કરે છે, બરાબર ને? તો હવે મને તમે ચિત્ર જોઈને કહો, તમે આટલી વખતથી ચિત્ર જોતા હતા, મેં તમને સમય પણ આપ્યો હતો. આ તમને બે કુટુંબના ચિત્રો અહીંયા આપેલા છે જે તમે જોઈ શકો છો. તો ભાઈ આ ચિત્રમાં તમે શું જોઈ શકો છો? વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, આમાં કોઈ તફાવત તમને દેખાય છે? કંઈ સરખુંપણું દેખાય છે? શું છે? વિચારો વિચારો. તમે તમારા વાલી સાથે ચર્ચા કરી શકો છો. જુઓ, આ વેણુનું કુટુંબ જે છે ને, તો આ વેણુના મમ્મી છે. કોણ છે આ? વેણુના મમ્મી. તે શું કરે છે? રસોઈ બનાવે છે, બરાબર ને? અને આ વેણુના પપ્પા છે, બરાબર? તો આ જે વેણુના પપ્પા છે ને એ કચરો વાળે છે, એટલે બંને મળીને કામ કરે છે. મમ્મી જમવાનું બનાવે છે અને પપ્પા સાફ સફાઈ કરે છે. તો બંનેએ 50% 50% કામ વહેંચી લીધું કહેવાય ને? તો એક સમજદારી કહેવાય, બરાબર ને? પછી જે છે તમે ચિત્રમાં જોઈ શકો છો, શું દેખાય છે? આ વેણુના પપ્પા છે, આ વેણુના મમ્મી છે, આ વેણુ પોતે છે. આ મમ્મી પપ્પા વેણુ સાથે ભોજન લઈ રહ્યા છે, જે તમે જોઈ શકો છો. ત્રણેય સાથે બેસીને ભોજન કરે છે, આ સારી બાબત છે ને? જો અહીંયા મળીને કામ કરે છે આ પણ સારી બાબત છે, સાથે બેસીને ભોજન કરે છે એ પણ સારી બાબત છે, આ સારી ટેવ છે, બરાબર ને? પછી આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે વેણુના પપ્પા અને મમ્મી
समाचार पत्र वाँची रहा है अने वेणु जे छे ए साइकल चलावी रहा छे। बराबर? तो जुओ तमने अहीं जे छे ए समूह भावना जोवा मळशे। कामनी रीते दरेक काम जे छे ए साथे मळीने करे छे, पछी जम्मा पण साथे बेसीने जमे छे। अहीं जे छे ए आराम टाइम छे तो मम्मी पप्पा शांतिथी समाचार पत्र वाँचे छे, वेणु साइकल चलावे छे। बराबर ने? आ सारी बाबत छे। वेणुनुं कुटुंब जे छे ए बेस्ट छे। शुं काम बेस्ट छे? કે દરેક કાર્ય હળીમળીને કરે છે, સાથે ભોજન લે છે અને સાથે દરેક પ્રવૃત્તિઓ કરે છે। બરાબર? પછી હવે અહીંયા ચિત્ર જોઈએ આપણે રાણીનું કુટુંબ। જે રીતના આપણે વેણુનું કુટુંબ જોયું તે જ રીતના રાણીનું કુટુંબ જે છે। આ રાણીનું કુટુંબ જે છે તેમાં જુઓ પહેલાં ચિત્રમાં શું દેખાય છે તમને? આ રાણીના મમ્મી છે। કોણ છે આ? રાણીના મમ્મી। આ ચૂલો છે, આ ડેક છે નાની અમથી, આ થાળી છે તેમાં લોટ દેખાય છે। તો આ રાણીના મમ્મી છે જે રસોઈ બનાવે છે, જે તમે જોઈ શકો છો। પછી જુઓ બીજા ચિત્રમાં શું દેખાય છે? આ રાણીના પપ્પા છે અને આ રાણીનો ભાઈ છે। તો પપ્પાને અને ભાઈને રાણી જે છે ભોજન પીરસે છે। બરાબર? પછી જુઓ અહીંયા રાણીના પપ્પા છે, આ રાણી છે અને આ રાણીના મમ્મી છે। તો પપ્પા જે છે સમાચાર પત્ર વાંચી રહ્યા છે, રાણી જે છે એ મમ્મીને કામમાં મદદ કરાવે છે અને મમ્મી પણ કામ કરે છે। બરાબર? જે તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો આ વેણુનું કુટુંબ અને રાણીના કુટુંબમાં શું તફાવત છે? અને કહી શકો કે તમારું કુટુંબ જે છે વેણુના કુટુંબ સાથે મળતું આવે છે કે રાણીના કુટુંબ સાથે મળતું આવે છે તમારું કુટુંબ? પહેલા તો મને આ બંને વચ્ચેનો તફાવત કહો। ચાલો હું જ કહી દઉં છું। અહીંયા જુઓ તમે, વેણુના પપ્પા અને મમ્મી બંને કામ કરે છે હળીમળીને, અહીંયા રાણીના મમ્મી જ એકલા કાર્ય કરે છે। પછી જે છે વેણુનું કુટુંબ જે છે સાથે જમે છે, જુઓ બેસીને। અહીંયા શું છે કે રાણીનું કુટુંબ જે છે સાથે બેઠીને જમતું નથી, પહેલાં પુરુષને જમાડી લે છે ને પછી લેડીઝ જમે છે। આ રાણી જે છે પોતાના પપ્પાને અને ભાઈને જે છે એ પીરસે છે। પછી તમે જોઈ શકો છો કે વેણુનું કુટુંબ જે છે એ હળીમળીને હળવાશના પળો જે છે એ ભોગવે છે, તેની સામે અહીંયા રાણીનું કુટુંબ જુઓ તમે તો હળવાશની પળો જે છે માત્ર ને માત્ર રાણીના પપ્પા જ તે ભોગવી રહ્યા છે, અને રાણી અને તેના મમ્મી જે છે એ ઘરનું કામ કરે છે, જે તમે જોઈ શકો છો। તો હવે બીજો પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો કે તમારું કુટુંબ જે છે એ વેણુ જેવું છે કે રાણી જેવું છે? શું તમારા કુટુંબમાં હળીમળીને દરેક કાર્ય થાય છે? તમારા મમ્મી પપ્પા હળીમળીને કામ કરે છે? શું તમે સાથે ભોજન લ્યો છો ઘરના સભ્યો બધા બેસીને? પછી હળવાશના પળો જે છે એટલે કે ટીવી જોવું, સમાચાર પત્ર, રમવા જવું, સાથે બેસીને વાતો કરવી, તો એ કુટુંબના બધા સભ્યો જે છે એ સાથે મળીને હળવાશની પળો ભોગવે છે? કે પછી રાણીના કુટુંબ જેવું તમારું કુટુંબ છે કે
ઘરની જે સ્ત્રીઓ હોય તેને જ કામ કરવાનું, તો મને તમે આ આન્સર જે છે એ લખીને એક ફોટો પાડીને હોમવર્ક મોકલાવો છો ને, તેમાં મને મોકલાવજો બરાબર, કે તમારું કુટુંબ જે છે વેણુના કુટુંબ જેવું છે કે રાણીના કુટુંબ જેવું છે, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, જુઓ અને કહો. આપેલા બે કુટુંબના ચિત્રો જુઓ, જે આપણે હમણાં ચિત્રમાં જોયું ને. કયા કયા કુટુંબના ચિત્રો જોયા આપણે? વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, આ જોવાનું આપણને કહ્યું હતું, જે આપણે શાંતિથી જોયું. આપેલા બે કુટુંબના ચિત્રો જુઓ. બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે? જેનો જવાબ જે છે એ તમે ખુદ આપી શકો છો, કારણ કે એ ચિત્રની ચર્ચા જે છે એ આપણે સરસ રીતે હમણાં જ કરી, બરાબર ને. શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? તો આ જવાબ તો મેં ફોટો પાડીને લખીને મને તમે હોમવર્ક મોકલાવો છો એની સાથે મોકલાવજો એવું કહ્યું હતું, બરાબર ને. જો હા, તો તમારું કુટુંબ કોના જેવું છે? તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? તમે જો એમ કહો ને કે હા, મારું રાણી જેવું કુટુંબ છે કે વેણું જેવું છે, તો કઈ રીતે એ મને કહેવાનું છે તમારે, કે કેમ તમારે આના જેવું કુટુંબ છે મને કહો જોઈએ, બરાબર ને. તો આ પ્રશ્નોના જવાબ જે છે એ શાંતિથી તમારે આપીને મને ફોટો પાડીને મોકલાવાનો છે, બરાબર. અને આ ફોટો જોઈ અને તમે પપ્પા મમ્મી સાથે, દાદા દાદી સાથે, ભાઈ બહેન સાથે ચર્ચા કરી શકો છો, બરાબર ને. હવે વિચારો અને લખો. શું વિચારવાનું છે અને શું લખવાનું છે? તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, વિચારીને જવાબ આપવાનો છે, કે તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો હા અને જો ના તો કેમ નથી જમતા એ લોકો? તો જો હું મારી વાત કરું ને, તો મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને જ જમે છે, બરાબર. એ બપોરનું જમવાનું હોય કે રાતનું જમવાનું હોય, તો વિદ્યાર્થી મિત્રો અમે સાથે બેસીને જ જમીએ, બરાબર. કદાચ તમારો જવાબ ના હોય તો તમે મને લખીને બતાડો કે કેમ તમે સાથે બેસીને જમતા નથી. અનેક કારણો હોય મને ખ્યાલ છે, એમાંથી એક બે કારણ મને ખબર છે કે શું કામ સાથે મળીને નહીં જમતા હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું એક બે કારણ તમને કહું છું. કદાચ એવું પણ બને કે પપ્પા જે છે એ સવારમાં ટિફિન લઈને કામ કરવા જતા રહેતા હોય અને બપોરે આવતા ન હોય જમવા. પછી બીજું કારણ એ પણ હોય કે રાતના પપ્પા આવતા હોય મોડા મોડા અને સમયે સૂઈ જતા હોય, અથવા તો પપ્પા બપોરે જમવા આવે તો તમે મદ્રેસા ગયા હોય જમીને, બરાબર ને. એવા તો ઘણા બધા કારણો છે જે સાથે બેસીને ન જમી શકીએ, બરાબર ને. આવા ઘણા બધા કારણો છે, પણ મારી તો હા છે, હું સાથે બેસીને જમું છું. તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો? તમે જ્યારે મમ્મી રસોઈ બનાવતા હોય તો તમે મદદ કરો છો? હા,
હા કે ના? ઘણી બધી મદદ કરો છો ને, મમ્મીને વસ્તુ લાવી આપો છો, ફ્રીજમાંથી કોઈ વસ્તુ જોતી હોય તો એ લાવી આપો છો, બહારની કોઈ વસ્તુ લાવવાની હોય તો એ લાવી આપો છો, બરાબર ને? કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી કેમ? હવે એ તો તમારે વિચારવા છે ઓ, કે રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું. તો જો હું મારી વાત કરું ને તો મારા પપ્પા છે ને રસોઈ કામમાં મદદ નથી કરતા, કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી એમ કહે છે. જ્યારે પપ્પા જે છે ને એ ઓફિસના ઘણા બધા કામ જે છે એ કરતા હોય છે, એટલા માટે, બરાબર. તો મારા પપ્પા જે છે એ રસોઈ કામમાં મદદ કરતા નથી, કારણ કે તેમને રસોઈ બનાવતા આવડતી નથી. હા, એમને ચા બનાવતા આવડે, એ ચા જાતે બનાવી લે, પણ બીજી એકેય રસોઈ કરવામાં મદદ કરતા નથી. વિચારો અને લખો, તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? હા, મારા કુટુંબના તો બધા સભ્યો જે છે જાતે સાથે જમે છે. તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો? તો ભાઈ, હું રસોઈ કામમાં મમ્મીને વસ્તુઓ અંબાવી શકું છું, પછી મસાલો ખાંડી શકું છું, આદુ લસણ ખાયણીમાં ખાંડી શકું છું, શાકભાજી સમારેલી હોય તો એ અંબાવી શકું છું, બહારની કોઈ વસ્તુ લાવવાની હોય રસોઈ માટે તો એ પણ લાવી આપું છું. આ રીતના હું રસોઈ બનાવવામાં મદદરૂપ થાવ છું. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી કેમ? તો મારા પપ્પા જે છે એ મદદ કરતા નથી, કારણ કે આજે પપ્પા છે ને એને રસોઈ બનાવતા જ આવડતી નથી, અને મસાલોય ન ખાંડી દે, ટમેટા ન કતરી દે, એવું કાંઈ ન કરતા આવડે. હા, પણ ચા બનાવતા આવડે એટલે ચામાં મદદ કરે, પણ રસોઈ કામમાં મદદ કરતા નથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે ત્રણ સવાલોના જવાબની આપણે ચર્ચા કરીને, એ જ્યારે તમે આ લેક્ચર પૂરો થાય ને પછી હોમવર્ક કરવા બેસો ને, તો આ ત્રણે ત્રણ સવાલોના જવાબ જે છે એ સારા અક્ષરે વિડીયોમાં સાંભળીને તમારે લખવાના રહેશે, બરાબર. હું ઘરકામમાં સ્ક્રીનશોટ આ નહીં આપું, હું ખાલી એમ કહીશ કે વિડીયો જોઈને પ્રવૃત્તિમાં જે આપેલું છે વિચારો અને લખો, તેમાં જે સવાલ જવાબ આપેલા છે એ શાંતિથી વિચારીને તમે લખો, બરાબર. જુઓ હવે શું લખેલું છે, પૂછો અને લખો. તો શું પૂછવાનું છે અને શું લખવાનું છે, ચલો વિચારીએ આપણે. અહીં કેટલાક કામ જણાવેલા છે. તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો. તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો. જો સૂચના વાંચો, પહેલાં તો સૂચના શું લખેલી છે, હું તમને 2 સેકન્ડનો ટાઈમ આપું છું, વાંચો જોઈએ સૂચના. વાંચી. અહીં કેટલાક કામ જણાવેલા છે. તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો. જો અહીંયા કામ લખેલા છે કે રસોઈ બનાવવી, બજારમાંથી વસ્તુઓ લાવવી, કચરો વાળવો, વાસણો સાફ કરવા, પાણી ભરવું, તો આ બધા કાર્યો જે છે તેની સામે તમારા ઘરની અંદર કોણ કરે છે તે લખવાનું છે, તમારા ઘરમાં ને તમારા મિત્રના ઘરમાં. ચલો તો હવે આપણે ચર્ચા કરીએ આ કોઠાની, બરાબર. તો પહેલો પોઈન્ટ શું છે વાંચો. તો
રસોઈ બનાવી, તો આપણા ઘરમાં રસોઈ કોણ બનાવે છે? બોલો બોલો, રસોઈ કોણ બનાવે છે? જો તમારા ઘરમાં મમ્મી બનાવતા હોય તો મમ્મીનું નામ લખવાનું, એટલે કે મમ્મી. કાકી બનાવતા હોય તો કાકી લખવાનું. અને પપ્પા બનાવતા હોય તો પપ્પા લખવાનો, બરાબર ને? હા, ખોટું નહીં લખવાનું ભાઈ. અનુભવ તમને જે હોય ને એ તમારે લખવાનું છે. તમારા મિત્રના ઘરમાં કોણ રસોઈ બનાવે છે? તેના પણ મમ્મી, બરાબર ને? આપણા ઘરમાં પણ મમ્મી અને મિત્રના ઘરમાં પણ મમ્મી રસોઈ બનાવે છે. બજારમાંથી વસ્તુઓ લાવી, બજારમાંથી જે કરિયાણું છે કે કોઈ વસ્તુ છે, ખરીદી છે, તો આ વસ્તુઓ ઘરમાં કોણ લાવે છે? બોલો બોલો. હા, પપ્પા મમ્મી મળીને લાવે છે, બરાબર ને? હા કે ના? તમારા ઘરમાં કોણ લાવે છે? બોલો જઈએ. કચરો વાળવો, તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં. તો આપણા ઘરમાં મમ્મી વાળે છે, બરાબર, અને મોટી બહેન વાળે છે, અને મિત્રના ઘરમાં પણ મમ્મી અને બહેન જ વાળે છે. તમારા ઘરમાં કોણ વાળે છે? બોલો જોઈએ. જો દાદી વાળતા હોય તો દાદીનું નામ લખવાનું, મોટી બહેન હોય તો બહેન, અથવા મમ્મી ને બહેન બંને મળીને વાળતા હોય તો બંનેનું લખવાનું, બરાબર ને? વાસણો સાફ કરવા, વાસણો સાફ કરવા. તો આપણા ઘરમાં વાસણો કોણ સાફ કરે છે? કામવાળી બાઈ, બરાબર ને? અને તમારા મિત્રના ઘરમાં તો તેની જે મોટી બહેન છે ને તે સાફ કરે છે. પછી પાણી ભરવું, તો પાણી કોણ ભરે છે આપણા ઘરમાં? મમ્મી ભરે, ક્યારેક પપ્પા ભરે, બરાબર ને? તો અહીંયા આપણે લખી શકીએ આપણા ઘરમાં, એટલે કે તમારા ઘરમાં મમ્મી ને પપ્પા, અને મિત્રના ઘરમાં તો કે મમ્મી અને તેની બહેન, બરાબર. પછી મહેમાનોને સાચવવા, તો આપણે જે ત્રણ અહીંયા તમને અંડરલાઈન કરેલી છે ત્યાં તમારે ત્રણ કામ લખવાના છે. તો મહેમાનોને સાચવવાનું કામ કોણ કરે છે? તો તમારા ઘરમાં આવશે ઘરના બધા સભ્યો, અને મિત્રના ઘરમાં પણ આવશે ઘરના બધા. ભણવાનું ને વાંચવાનું કોણ કરે છે? તો તમે લખી શકો હું, અને તમારા મિત્રના ઘરમાં મિત્ર અને તેનો ભાઈ અભ્યાસ કરે છે. તો આ રીતના જે છે એ કોઠો તમારે પૂરવાનો રહેશે. વિચારો શાંતિથી અને પછી લખો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ કોઠો જે છે એ સારા અક્ષરે દોરીને તમારે તમારી બુકમાં લખવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, જેના અક્ષર સારા હશે, જે રેગ્યુલર લખીને મને મોકલશે, તો આ મોકલેલા જે ફોટા છે તેને હું હાઈલાઈટ કરીશ, બરાબર. તો આ કોઠો જે છે વિચારીને લખીને મને મોકલો, ફોટો પાડીને, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ સમજૂતીમાં કયો પાઠ લીધો હતો? બોલો જોઈએ. આપણો ખોરાક, પાઠ 14, બરાબર ને?
तो आ पाठ समझवानी मजा आवी हे विद्यार्थी मित्रों, गम्यो तमने पाठ समझवो? तो चलो विद्यार्थी मित्रों, आजनो लेक्चर हूँ अहीं पूर्ण करूँ छूँ। खुदा हाफिज, थैंक यू।